ઉદ્ધવ ઠાકરે બનશે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન. મહાવિકાસ આઘાડીના નેતા પદે ઉદ્ધવ ઠાકરેની વરણી. 1 ડિસેમ્બરે લેશે શપથ. ફ્લોર ટેસ્ટના 24 કલાક પહેલા દેવેન્દ્ર ફડણવીસે આપ્યું રાજીનામું. ફડણવીસે કહ્યું, અમારી પાસે નથી બહુમતી. ઓક્ટોબર અને નવેમ્બરમાં થયેલા પાક નુકસાનની ખેડૂતો પાસે મંગાવાઈ અરજી. સહાય પેકેજનો લાભ લેવા 31 ડિસેમ્બર સુધી કરવાની રહેશે અરજી. પાક વીમા કંપનીઓ સામે રાજ્ય સરકારનું આકરું વલણ. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું, વીમા કંપનીઓ પર ઉભું કરાશે દબાણ. સુરેન્દ્રનગરમાં વીમો નહીં ચૂકવનારી એસબીઆઈ જનરલ વીમા કંપની પાસે હાઈકોર્ટે માંગ્યો જવાબ. સોગંદનામું રજૂ કરવાનો કર્યો આદેશ. બટાકાના એફસી 5 બિયારણના હકને લઈને ગુજરાતના ખેડૂતોએ પેપ્સિકો સામે માંડ્યો મોરચો. કંપનીને બ્લેકલિસ્ટ કરવાની માંગ સાથે શરૂ કરાયું આંદોલન. ભાવનગરના સાંસદ ભારતી શિયાળે સંસદમાં રાષ્ટ્રીય રાજમાર્ગ પર ઉઠાવ્યા સવાલ. ભાવનગર સોમનાથ હાઈવેની સમય મર્યાદા 2017માં પૂર્ણ થયા છતાં હજુ કેમ અધૂરું કામ. નિત્યાનંદ આશ્રમ મુદ્દે બંને યુવતીઓને હાજર કરવા કોર્ટનો પોલીસને આદેશ. પિતાની ચિંતાને વાજબી ઠેરવી તો વિવાદ બાદ આશ્રમ છોડી રહી છે સાધિકાઓ.